સો આઈ ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ જેટલા પણ ભાઈઓ બહેનોને મેડિકલ અને પેરામેડિકલમાં સેકન્ડ રાઉન્ડમાં કોલેજ અલોટ થઈ છે અને પોતાની કોલેજ કન્ફર્મ કરવી હોય તો હજુ સુધી એ લોકો પાસે સમય છે તો પોતાની કોલેજ છે તે કન્ફર્મ કરી શકે છે. એ લોકો પોતાની કોલેજ કન્ફર્મ કરીને ત્યાર પછી આગળના રાઉન્ડમાં પણ આરામથી ભાગ લઈ શકે છે, એટલે તમારા લોકોને એ ચિંતા કરવાની જરૂર નથી. હવે જે સમરસ હોસ્ટેલ માટેની છેલ્લી તારીખની પ્રોસેસ હતી એ 10 તારીખ સુધીની હતી. હવે જો આગળના રાઉન્ડમાં જે કોઈ ભાઈઓ બહેનોને એડમિશન મળશે અને ફોર્મ ભરવાની તારીખમાં વધારો થશે તો હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં 100% અપડેટ કરી દઈશ. બાકી અત્યારે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવા માટેની જે પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે. હવે જ્યારે પણ એનું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે એટલે યુટ્યુબમાં વિડીયો બનાવીને હું તમને લોકોને 100% અપડેટ છે તે કરીશ. ત્યાર પછી આપણે વાત કરીએ MYSPACE સ્કોલરશીપ અને CMMS સ્કોલરશીપ વિશે. કારણ કે મેડિકલમાં એડમિશન લેતા ભાઈઓ બહેનો છે એ મોસ્ટ ઓફલી MYSPACE સ્કોલરશીપનો લાભ લેતા હોય છે, કારણ કે આમાં મહત્તમ સ્કોલરશીપ 2 લાખ રૂપિયા છે તે મળતી હોય છે. તો MYSPACEનો મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એમાં તમને લોકોને સમજાવ્યું એ મુજબ જ્યાં સુધી તમારા લોકોને રાઉન્ડની પ્રોસેસ ચાલુ રહેશે ત્યાં સુધી તમે MYSPACEના ફોર્મ છે તે ભરી શકશો. એટલે તમારે આમાં રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ ગઈ અથવા તો સમય વધી ગયો તો એની ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારે ઓલ ઇન્ડિયા કોટાના અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગના જે રાઉન્ડની પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધી તમારે MYSPACEના ફોર્મ ભરવાની મુદત છે એમાં વધારો કરવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ. MYSPACE સ્કોલરશીપમાં તમે ફોર્મ ભરતા હોય તો તમારી પાસે ધોરણ 12માં ACPR હોવા ફરજિયાત છે. જ્યારે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે એમાં તમામ ભાઈઓ બહેનો છે તે ફોર્મ ભરી શકે છે. પછી એને ધોરણ 10 કે 12માં 35% પાસ થયા હોય તો પણ ભરી શકે, 50% હોય તો પણ ભરી શકે છે. એટલે કે બધા આમાં ભાઈઓ બહેનો છે તે ફોર્મ ભરી શકે છે. હવે આમાં ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કાલે એટલે કે 15 માર્ચ આની છેલ્લી તારીખ છે. હવે જો આમાં પણ મુદતમાં છે તે વધારો કરવામાં આવશે. અત્યારે વધારો કરવા માટેનું કોઈ હાલ નોટિફિકેશન નથી આવી, પરંતુ જે રાઉન્ડની પ્રક્રિયા છે તે બાકી છે. કારણ કે અમુક ભાઈઓ બહેનોને આગળના રાઉન્ડમાં એડમિશન મળતું હોય એટલે એ લોકોને પણ સ્કોલરશીપનો લાભ છે તે મળશે. પરંતુ હાલમાં જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડ એડમિશન છે તે ફાઇનલ કન્ફર્મ થઈ ગયું અને એ લોકોને સ્કોલરશીપનું ફોર્મ ભરવું તો કાલે છેલ્લી તારીખ છે. એટલે મેડિકલ અને પેરામેડિકલ માટે સ્પેશિયલ આ તારીખ છે તે વધારવામાં આવી હતી. અને જ્યાં સુધી હજી આગળની પ્રોસેસ થશે ત્યારે પણ તમને લોકોને છે તે આમાં સમય છે તે આપવામાં આવશે. જે પણ ભાઈઓ બહેનોએ ફ્રી શિપ કાર્ડનો લાભ લઈને એડમિશન લેતા હોય તો એ લોકોને તો ફરજિયાત ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપનું ફોર્મ છે તે ભરવું ફરજિયાત છે. એટલે એ લોકો ખાસ ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું ભૂલે નહીં. પરંતુ અત્યારે જે લોકોને રાઉન્ડની પ્રોસેસ ચાલુ છે તો એ લોકોને જ્યારે આગળના રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ થશે ત્યાર પછી ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં જ્યારે તમારે સ્કોલરશીપના ફોર્મ ભરવા માટેની તારીખમાં વધારો કરવામાં આવશે તો હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં 100% અપડેટ કરીશ. ત્યાર પછી આપણે વાત કરી લઈએ ફાર્મસી એડમિશન માટે. ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી એડમિશન માટેના 3 રાઉન્ડની પ્રોસેસ છે તે પૂરી થઈ ગઈ છે. આગળના રાઉન્ડ માટે કોઈપણ પ્રકારની અત્યારે નોટિફિકેશન નથી આવી. જેવી તમારી કોઈપણ પ્રકારની નોટિફિકેશન આવશે એટલે હું તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. ત્યાર પછી વાત કરીએ આપણે આયુષ કાઉન્સિલિંગ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન માટે. તો જે લોકો ઓલ ઇન્ડિયા કોટા એટલે કે CCC વેબસાઇટમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી હોય અને એ લોકોને કોલેજ છે એ કન્ફર્મ કરી અને રિપોર્ટિંગ કરવાનું હોય તો આજે છેલ્લી તારીખ છે 14 માર્ચ. આજે જ તમે છેલ્લી તારીખ છે એટલે આજે જ તમારે સુધીમાં કોલેજ છે તે કન્ફર્મ કરી નાખવાની છે. તમારે CCC વેબસાઇટ એટલે કે આયુષ કાઉન્સિલિંગ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જો તમારે મોપઅપ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારો જે એની જે પ્રોસેસ છે જે રજિસ્ટ્રેશન માટેની એ તમારે 18 માર્ચથી સ્ટાર્ટ થશે. એ જ્યારે સ્ટાર્ટ થશે એટલે ઇન્સ્ટાગ્રામમાં અને અહીંયા હું તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. પરંતુ જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય જે આયુષ કાઉન્સિલિંગમાં અને એ લોકોને એડમિશન કન્ફર્મ કરાવવું હોય કોલેજમાં તો આજે એનો છેલ્લો દિવસ છે. આજના તારીખ સુધીમાં એ લોકો કન્ફર્મ છે તે કરાવી શકે છે. આમાં ખાસ કરીને શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય છે એમાં જેને પણ એડમિશન મળ્યું હોય તો એ લોકોને ફરજિયાત આમાં જ કન્ફર્મ કરાવવું પડશે, કારણ કે એને એડમિશન માટે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે નહીં. એટલે કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં એ કોલેજનું એડમિશનની પ્રોસેસ છે તે થતી નથી, એ ફક્ત આયુષ કાઉન્સિલિંગમાં જ થાય છે. હવે MCC એટલે કે ઓલ ઇન્ડિયા કોટા દ્વારા કેટલી સીટો ખાલી છે જેમાં ગુજરાતની કોલેજો આવેલી છે તો એના પર મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તે વિડીયો તમે જોઈ લેજો. મને જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે સમય મળશે એટલે ગુજરાતનો મોપઅપ રાઉન્ડ અને આયુષ કાઉન્સિલિંગમાં જેટલી પણ ગુજરાતની કોલેજો આવેલી છે એમાં કેટલી સીટો ખાલી છે એના પર પણ એક સ્પેશિયલ વિડીયો છે તે હું બનાવી દઈશ. આજે આપણે વાત કરીએ MCC ઓલ ઇન્ડિયા કોટાની. તો તમારા લોકોને જો મોપઅપ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારા લોકોને ચોઇસ ફિલિંગ અને લોકિંગની જે પ્રોસેસ છે એની છેલ્લી તારીખ છે આજે 11:55 એટલે કે 12 વાગ્યા સુધીનો તમારી પાસે સમય છે. તો આજે તમારે કોલેજ પસંદ કરવાની તો આજે તમે કોલેજ તે પસંદ કરી શકો છો. તો આજના વિડીયોમાં જેટલી પણ છેલ્લી તારીખ છે એના પર આપણે ચર્ચા કરી લીધી છે. આ ઉપરાંત પણ જો કાપ્યા પ્રકારનો પોઈન્ટ રહી જતો હશે તો હું સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામમાં છે તે પોસ્ટ કરી દઈશ. અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ માટે જેવું જ તમારા મોપઅપ રાઉન્ડ છે તે આવશે એટલે એના પર પણ હું એક ડીપમાં વિડીયો છે તે બનાવી દઈશ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.